गांधीनगर सरगासण खाते सिद्धार्थ कॉम्प्लेक्स में लीधेल ऑफिस पचाई पाड़नार तेमज अपहरण अने लूटना गुना में फरार अपराधी खानगी चैनल नेटवर्क ना न्यूज ना मालिक विजयसिंह टांकनी गांधीनगर एलसीबी 1 अने 2 द्वारा सासण खाते ना भोजदे गाम थी पकड़ी पाड़वामां आव्या हता। चैतन्य बाबूभाई सरगासण में पोतानी सिद्धार्थ जाओड कॉम्प्लेक्स में पोतानी ऑफिस धरावे छे। तेमणे विजयसिंह टांक ने भाड़े आपी हती। करारनो समय पूरो थई जता फरी रिन्यू करावेल नथी अने त्यारबाद ભાડા પટેની રકમ પણ તેમણે આ ફરિયાદીને આપવાની બંધ કરી હતી। ઓફિસમાં ચાલતી ન્યૂઝ નેટવર્કની ચેનલનું લાયસન્સ પણ રદ થયેલ છે। તેમ છતાં સોશિયલ મીડિયા પર ચલાવતા હતા અને ગેરકાયદેસર રીતે કબજો કરીને ઓફિસ પછાવી પાડેલ હતી, જેથી ફરિયાદીએ વિજયસિંહ ટાંક તથા તેમની પત્ની વિના ટાંક વિરુદ્ધ ફરિયાદ આપી હતી, જેથી તપાસ કરતા આ ફરિયાદ સાચી જણાઈ હતી। વધુ તપાસ કરતા વિજય ટાંકની વિરુદ્ધ અન્ય પણ કેટલાક ગુના નોંધાયા માલુમ પડ્યા હતા। ઉપરાંત તે વોન્ટેડ પણ હતો। અમદાવાદ સિટી સીઆઈડી ક્રાઇમ મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ ગુના તેના નામે નોંધાયેલા હતા। ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કર્યો હતો। આ ગુનામાં ફરિયાદી એની પ્રિમાઇસિસની અંદર એક આખો ફ્લોર હતો, એ ફ્લોરની અમુક ઓફિસીસ છે એ વિજય ટાંક તથા બીજા મળીને એ લોકોએ ભાડે લીધી હતી અને ભાડે લીધા બાદ ભાડાનો સમય પૂરો થયા છતાં પણ ઘણા વર્ષો વીતી ગયા તેમ છતાં એ ઓફિસ ખાલી નહોતા કરતા। ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશન કલેક્ટર ઓફિસમાં કરી હતી અને લેન્ડ ગ્રેબિંગની કમિટીએ એની ઇન્કવાયરી કર્યા બાદ ગુનો દાખલ કરવાની મંજૂરી આપી, જેમાં વિજય ટાંક અને અન્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં। આમાં એક આરોપીની અગાઉ અટકાયત થઈ ગયેલ છે અને 1 કરોડ રૂપિયા ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। એલસીબીની ટીમ જ્યારે વિજય ટાંકને ગોતતી હતી તો ત્યારે ખબર પડી કે એના વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયેલા છે। અમદાવાદ સિટી, અમદાવાદ રૂરલ, સીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર અને મહારાષ્ટ્રમાં પણ એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે અને અમુક કેસમાં એ વોન્ટેડ હતો। એલસીબી એચપી ઝાલાની ટીમે એને રાજકોટ અને જૂનાગઢના વિસ્તારમાંથી ગઈકાલે લોકેટ કરી અને એને અહીંયા લઈ આવ્યા અને પૂછપરછ કર્યા પછી એની સંડોવણી પ્રસ્થાપિત થતાં એને એરેસ્ટ કરવામાં આવ્યા છે। એની સાથેના બીજા જે લોકો છે એ લોકો પણ ખંડણીના ગુનામાં, ચીટિંગના ગુનામાં, એવા અન્ય પ્રકારના ગુનામાં પણ સંડોવાયેલા છે। બીજો એક આરોપી જે એની સાથે હતો એનો અમદાવાદ રૂરલમાં ગુનો દાખલ થયેલો છે, તે અમદાવાદ રૂરલ પોલીસને એને સોંપવામાં આવ્યો છે અને વિજય ટાંકને અત્રે અહીંયા રાણા સાહેબ છે એ રાણા સાહેબ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, ઇન્વેસ્ટિગેશનમાં એ આગળ વિધિ કરી અને એના રિમાન્ડ પણ મેળવશે અને આગળની તપાસ કરશે।